बनासकांठાના ધાનેરાના કોંગ્રેસ ધારાસભ્ય નાથા પટેલ સામે ફરિયાદ દાખલ થઈ છે। એક બ્રેકિંગ ન્યૂઝ અમે તમને જણાવી રહ્યા છે। ચૂંટણી અધિકારી FM બાબીએ આ ફરિયાદ દાખલ કરાવી છે। લોક પ્રતિનિધિની કલમ હેઠળ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે। 2017 માં ખોટું સોગંદનામું રજૂ કર્યું હોવાનો પણ અહીંયા આક્ષેપ થયો છે। સોગંદનામામાં ખોટી હકીકતો દર્શાવી હોવાનો આક્ષેપ છે અને તેની સામે આ ફરિયાદ। तो बनासकांठामांथी आ महत्वपूर्ण समाचार कि ज्यां ધાનેરાના કોંગ્રેસ ધારાસભ્ય નાથા પટેલ સામે ફરિયાદ, ચૂંટણી અધિકારીએ આ ફરિયાદ નોંધાવી છે। વિગતો પણ અમે તમને જણાવી દઈએ કે લોક પ્રતિનિધિત્વની કલમ હેઠળ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સંવાદદાતા કુલદીપ જોડાયા છે, શું વિગતો કુલદીપ? એના સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે 2017 ની વિધાનસભામાં પોતાનું સોગંદનામું રજૂ કર્યું હતું, જે સોગંદનામાને લઈને એક ફરિયાદીએ ભારતીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી। જે ફરિયાદના આધારે ચૂંટણી પંચે સ્થાનિક ચૂંટણી અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા અને તેમની જે સંપત્તિ છે તે તેમણે જે બતાવી છે તે યોગ્ય છે કે કેમ, આ તમામ બાબતે તપાસ થઈ રહી હતી ને તપાસમાં ક્યાંક વિસંગતતાઓ આવતા ભારતીય ચૂંટણી પંચે જે સ્થાનિક ચૂંટણી અધિકારી છે તેને ફરિયાદ કરવા માટેની સૂચના આપી હતી। જે સૂચનાના આધારે ધાનેરા પોલીસ મથકે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 125 એ મુજબ ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। ચોક્કસથી કહી શકાય કે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં જે સોગંદનામું તેમણે રજૂ કર્યું હતું તે સોગંદનામાને લઈને સવાલો ઉભા થયા હતા। જોવાનું એ રહેશે કે હવે તેમના સોગંદનામામાં વિસંગતતા આવી છે, ધાનેરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે, પરંતુ જોવાનું એ રહેશે કે જ્યારે ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાઈ છે અને સોગંદનામાને લઈને પ્રશ્નો ઉભા થયા છે ત્યારે આ મામલે ધારાસભ્ય શ્રી નથાભાઈ પટેલ આ મામલે કોઈ ખુલાસો કરે છે કે કેમ, અને તેમની સામે જે ફરિયાદ દાખલ થઈ છે તે મામલે તેઓ કોઈ કાર્યવાહી કરે